કપરાડા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ગામોના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે ઉજડા ગામના ઉજળ ફળિયાનો કોઝવે પાણીમાં ડૂબી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ઉજળ ફળિયાના એક વડીલનું મૃત્યુ થતા તેમના અંતિમ સંસ્કાર માટે ગામમાંથી પસાર થતી ડોલધા નદીના સામેના કાંઠેના સ્મશાન ભૂમિમાં લઈ જવામાં ભારે મુશ્કેલી પડી હતી. જોકે વડીલના મૃત્યુ બાદ તેમના સ્વજનો અને ગ્રામજનો તેમના મૃતદેહને લઈ નીકળ્યા હતા, પરંતુ પાણીના પ્રવાહમાં સામે પાર જવાનું શક્ય નહીં બનતા તેઓ મૃતદેહને ટેમ્પામાં લઈ માંડવા અને ચાંદવેગન ગામના રસ્તેથી પગપાળા ચાલીને સ્મશાન ગૃહમાં પહોંચી તેમની અંતિમ વિધિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન આવી જ એક ઘટના બની હતી, જેમાં ટ્યુબનો સહારો લઈ મૃતદેહને સામે પાર અંતિમ વિધિ માટે લઈ જવાયો હતો. ઉજટા ઉજરફળિયામાં આજે મોત થઈ છે, તો અમારે નદી આ બાજુથી બી અને પેલી બાજુથી વચ્ચે સ્મશાન આવેલ છે, એના કારણે ગયા વર્ષે વધારે પાણી છે, એના લીધે ઉતરી શકાય એમ નથી. તો ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ થયેલી, તો અધિકારીને અમે સૂચના કરી, છતાં પણ હજુ એની કાર્યવાહી પૂર્ણ માટે થયું નથી. તો અહીંથી અમે ઉજરતાથી આમ માંડવા ચાણવેગણ થઈને 10 કિલોમીટર અમારે જવું પડે એમ છે. તો પ્રશાસન હજુ બી થોડુંક ધ્યાનમાં લઈને આ પ્રોજેક્ટ ઉઠાવે.